હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ આમાં કેવામાં આવ્યું છે કે ત્રિકોણ એ બી સીમાં ખૂણો સી નેવું છે તો આપણે શરતોને આધીન ત્રિકોણ બનાવી દઈએ તો આ કાટકોણ ત્રિકોણ બની ગયું કાટકોણ ત્રિકોણમાં શું કહેવામાં આવ્યું છે કે ખૂણો સી નેવું છે એટલે અહીંયા મારે લખવાનું સી અહીંયા એ અહીંયા બી આ બંને વાયસા વરસાશે બી અહીંયા હોય તો ચાલશે એ અહીંયા હોય તો ચાલશે પણ સી નેવું પર જ હોવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણને કહેવામાં આવ્યું છે હવે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ધ્યાનથી સમજો હવે કહેવામાં આવ્યું છે કે એ અને બી સરખા છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા છે હવે આ ખૂણો અને આ ખૂણો સરખા હોય વિદ્યાર્થી મિત્રો તો તે કમ્પલસરી પિસ્તાલીસ પિસ્તાલીસ જ હોય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનામાં આપનો સરવાળો એકસો એસી થાય એકસો એંસીમાંથી આ ખૂણો નેવું છે મને ખબર છે એટલે મેં નેવું બાદ કર્યા કેટલા વધ્યા નેવું હવે કહેવામાં આવ્યું છે કે આ બંને સરખા છે તો આ બંને સરખા છે તો હું સિક્સટી થર્ટી એવી પેર નહીં લઈ શકું કારણ કે આમાં આના કરતાં ડબલ થઈ જાય સરખા છે એટલે મારે આના સરખા આપણે બા કરીને લેવું પડે જે થશે ફોર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ એટલે કે ખૂણો એ અને ખૂણો બી સરખા છે હું કન્કલુડ કરી શકું તો અહીંયા હું લખી દઈશ ખૂણો એ બરાબર ખૂણો બી હવે વિદ્યાર્થી મિત્રો એક મહત્વનું પરિણામ છે જે તમને આ દાખલા ગણોમાં ઉપયોગી થશે કે એકરૂપ ખૂણાની સામેની બાજુ એકરૂપ એકરૂપ ખૂણાઓ એટલે સરખા ખૂણાઓ તો ખૂણો એ અને ખૂણો બી એકરૂપ છે સરખા છે તો હવે હું હાઈલાઇટરથી બતાવીશ કે ખૂણો એ છે તો એની સામેની બાજુ બીસી થશે રાઈટ આ ખૂણો એ છે એની સામેની બાજુ બીસી થશે એટલે અહીંયા હું એની સામેની બાજુ લખું છું સામેની બાજુ થશે બીસી બીસી ઇઝ ઇક્વલ્સ ટુ બીની સામેની બાજુ કોણ થશે બીની સામેની બાજુ ખૂણા બીની સામેની બાજુ થશે એસી એટલે અહીંયા લખીશ હું એસી હું એસી અને આ બંને પણ એકરૂપ છે એટલે કે બીસી અને એસી પણ એકરૂપ છે હવે આ પ્રશ્નમાં મહત્વનો પ્રશ્ન એ થાય છે કે આપણી પાસે એક પણ બાજુનું કોઈ માપ નથી તો આપણે ધારો કે એસી બરાબર કે લઈએ તો બીસી બરાબર બી કે થાય એસી બરાબર કે તો બીસી બરાબર બી કે થાય કારણ કે બંને એકરૂપ છે તો ધારો કે ધારો કે એસી બરાબર બી બરાબર કે બરાબર છે હવે પાયથાકુરસના પ્રમયનો ઉપયોગ કરીને આપણે ત્રીજી બાજુ એ બી એટલે કર્ણ શોધી શકીએ છીએ તો હવે આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કરીશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હવે જ્યાં કાટખૂણો બને છે અહીં કાટખૂણો બને છે તેની આજુબાજુ એડજસ્ટન સાઇડ ઇક્વલ ટુની એક બાજુ આવે એટલે અહીંયા હું લખીશ એસી સ્કવેર प्लस बीसी बी सी बी चले बी सी इक्वल्स टू ए बी स्क्र हमें अमुख ए सी किंत स्क्सी किमत इक्वल्स टू ए बी के केक्वेर प्लस के स्क्वेर टू के स्क्वे इज इक्वल्स टू ए बी स्क्वेर હવે વિદ્યાર્થી મિત્રો આ સ્કવેર આ વર્ગ હટાવવો હોય તો મારે આને વર્ગમૂળમાં લેવું પડશે શું થઈ જશે ટુ ઇન્ટુ કે ઇન્ટુ કે ઇઝ ઇક્વલ્સ ટુ એ બી હવે જેની ટીમ બનશે તે રૂટની બહાર આવશે એટલે કે રૂટની બહાર આવશે અને ટુ રૂટમાં જ રહેશે એટલે રૂટ ટુ કે ઇઝ ઇક્વલ્સ ટુ એ બી એટલે મને એ ની કિંમત મળી ગઈ રૂટ ટુ કે તો આમાં કોઈ માહિતી નથી આમ છતાં અમે ત્રણે ત્રણ બાજુઓ મેળવી લીધી હવે તેના આધારે આપણે શું કરવાનું છે કોસ એ અને કોસ બી શોધવાનું પછી જોવાનું બંને સરખા છે કે નહીં હવે વિદ્યાર્થીઓ આપણે કોસ એ અને કોસ બી શોધવાનું છે તો એકવાર એને થેટા લેવાનું છે એકવાર બીને થેટા લેવાનું છે આપણે બંને સંજોગની અંદર સામેની બાજુ પાસેની બાજુને કર્ણ લખી દઈએ પહેલા સંજોગની અંદર જો એ થેટા હોય તો આ થશે સી થશે સામેની બાજુ એ સી થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ બીજી આકૃતિમાં આવી જાય અહીં થેટા લઈશું તો આ થશે એ સી થશે સામેની બાજુ સી બી થશે પાસેની બાજુ અને એ બી થશે કર્ણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોસ એ શોધીએ તો કોસનું સૂત્ર શું છે કોસ એ કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ શું છે કે કર્ણ શું છે રૂટ ટુ કે 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 કેન્સલ વન અપોન રૂટ ટુ આ કોસ એની કિંમત મળી હવે કોસ બીની કિંમત શોધી છે કોસ બી હવે આપણે આ આકૃતિમાં જોઈશું કારણ કે અહીંયા બી થેટર એને બધું લખવામાં આવ્યું છે તો પાંચની બાજુ છેદમાં કર્ણ આમાં પાસેની બાજુ શું થશે કે કર્ણ શું થશે રૂટ ટુ કે કે કેન્સલ વન અપોન રૂટ ટુ તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે શું કોસ એ અને કોસ બી સરખા થાય છે તો આપણે લખી દઈશું હા હા A b, cos a = cos b છે cos तो a અને cos b સરખા છે તો બીજો પ્રશ્ન છે tan વિશે તો આપણે tan a સોધીએ tan a tan a સોધીશુ અહી જોઈશુ tan a નું સૂત્ર શું છે સામની બાજુ છેદમાં પાસેની બાજુ તો k / k k / k k / k is 1 k કે કે કેન્સલ એટલે થઈ જશે 1 હવે સેમ વે tan b tan બી ટેન બી માં શું થશે તો આ આકૃતિમાં જોઈએ સામેની બાજુ પાસેની બાજુ એટલે અગેન કે અપોન કે ઇઝ ઇક્વલ્સ ટુ વન તો શું ટેન એ અને ટેન બી સરખા છે હા ટેન એ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન બી છે હવે એ જ રીતે બીજા ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો સરખા થશે તો વિદ્યાર્થી મિત્રો હા થશે અરે સાઈનમાં સાઈન નું સૂત્ર શું છે સાઈન એ ની વાત કરીએ સામેની બાજુ છેદમાં કર્ણ તો અહી થેટા લેજો છે એટલે સાઈન a અહી જોઈશું આપણે સામેની બાજુ કે કર્ણ √2k k કે કેન્સલ આવી ગયો 1 / √2 સેમ વે સાઈન b માં જોઈશું તો સાઈન b માં જોઈશું તો અહી સામેની બાજુ આ થઈ જશે કર્ણ આ થઈ જશે આ બંને બાજુઓ સરખી છે તેના કારણે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો સરખા થશે એટલે આપણે જવાબ લખી શકીએ હા બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો સરખા થશે આ તો તમને આ દાખલામાં સમજ પડી હશે નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા દાખલા ગણીશું થેન્ક યુ સો મચ